દાતાના પાંચા ગ્રામ પંચાયત વિકાસના કામોમાં શોભાના ગાંઠિયા સમાન. દાંતા તાલુકાના પાંચા ગ્રામ પંચાયતમાં જ્યાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયાનું લોકોના મુખે જાણવા મળ્યું છે. આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં આદિવાસી સમાજ વસવાટ કરે છે અને આ સમાજના લોકો મોટા પ્રમાણમાં અભણ હોવાથી સરકારી યોજનામાં કેટલા પ્રમાણમાં નાણાં ફાળવવામાં આવે છે અને કોઈ યોજનાઓ સરકાર દ્વારા ફાળવવામાં આવી છે તેની જાણકારી હોતી નથી. ગ્રામ પંચાયતમાં આવતી તમામ યોજનાઓના લાભ લોકો સુધી મળતો નથી અને તમામ ગ્રાન્ટો સરપંચ અને તલાટી દ્વારા પોતાના ઘરે લઈ પોતાનો વિકાસ કરે છે. આ બાબતમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા કોઈ પણ પ્રકારની એક્શન લેવામાં આવતી નથી. ગામના સૂત્રોના જણાવ્યા અનુસાર ઉપર સુધી અનેક રજૂઆતો કરવા છતાં સરપંચ અને તલાટી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી એવું લોકોના મુખે જાણવા મળ્યું છે અને લોકોને પ્રાથમિક જરૂરિયાત જેવી કે સ્વચ્છ ભારત મિશન શૌચાલયના નામે લાખો રૂપિયાની ઉચાપત કરીને પોતાનો વિકાસ કરે છે. ગામના લોકોને પૂરતા પ્રમાણમાં શૌચાલય પણ ઉપલબ્ધ નથી અને આદિવાસી પ્રજા અભણ હોવાથી સરકાર દ્વારા આવતી તમામ સરકારી યોજનાઓનો ખ્યાલ ન હોવાથી સરપંચ અને તલાટી પોતાની રીતે લાખો રૂપિયાની ઉચાપત કરીને નાણાં ઉપાડી લેવામાં આવે છે. આ કાર્યમાં તાલુકા અને જિલ્લાના અનેક કર્મચારીઓ ભેગા મળીને સરકારી યોજનાઓનો લાભ લેશે એવું લોકોના મુખે જાણવા મળ્યું છે. હવે જોવાનું રહ્યું કે આવનારા સમયમાં સરપંચ અને તલાટી સામે કેવા પગલાં સરકાર દ્વારા ભરવામાં આવશે તે આવનારા સમયમાં જ જોવા મળશે. લક્ષ્મણ ઠાકોર, ZSTV, અંબાજી.